ઉપર મેઇન પંખો ચાલુ ને અહીંયા ટેબલ પંખો ચાલુ હવે મજા આવશે હો ઉનાળામાં
motherfucking Eagle Double G. Snoop Dogg. આજે શનિવાર હેને તો હાલા 4 વાગ્યાની રજા મળી ગયો હવે હું એસી ચાલુ કરી અને આવા ભર ઉડાડામાં હેને એસી માં હુઈ જાય હો આ હા હા ઓ ગરમી હે કેવી એસી માં હું એલે હવારે હું જાતો તો તે તો આવા એરામાં નતો ભરાવેલ બોર્ડ માં અને પછી બોર્ડ ચાલુ હે મને લાગે કે આ વાયર થ્રુ હે ને કોક મારા ઘરની ચોરી કરે હો વીજળીની ચોરી કરે છે મારે જોવું તો હે કે તને કોણ છે વીજળી ચોર વાયર થ્રુ જવા દે તો ના એ મારા ઘરેથી છેડો આયા ભરાવી વીજ ચોરી કરી અને ઈ જ વીજ ચોરી ના બેબી પંખો ચાલુ રાખે છે ઓ શિટ ઓ શિટ ઓય ઓય પંખો ઓને બંધ કર્યો મે પંખો બંધ કર્યો ગધડા હે તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં આવીને મારા પંખા બંધ કરવાની હે અને તારી હિંમત કેમ આવી કે મારા ઘરમાં તારો છેડો ભરાવીને વીજ ચોરી કરવાની હે ઓ શિટ ઓ શિટ એલા કી બધી વાતે મુખ સાઈડમાં એલા તું તો ગધના રોજ રાતે 8 વાગે આવે ને ઊભી જતી આજે વેલો કા આવ્યો શનિવાર હાફ ડે ગધનો ઈ તો ભૂલી ગયો આજે હાફ ડે હતો મયરો ગધના હે તારી ઈની હિંમત કેમ થઈ હે કે મારા ઘરમાં અંદર સુધી છેડો ભરાવ્યો બોર્ડ ચાલુ કરીને આયા છેડો પુકાડ્યો અને આયા છેડો પુકાડીને તું જે બે પંખાની હવા ખા છે આજે તો ગમે એમ કરીને મારે આ બોટલ છે ને હંતારીને રાખવી પડશે ખુરશી નીચે નથી મૂકવી ગમે ત્યાં લઈને પી જાય છે શું કરું શું કરું હા હું મારા બેગમાં નાખ દઉં રેડી તડકો તો જો ધોમ તડકો છે હવા તડકામાં હું બહાર નથી નીકળતો એટલે અત્યારે એક કામ કર
હું હાંજી આવી છું ઉતારવા. પણ એલા સામાન અત્યારે આવ્યો હે તો તું હાંજી આવીને શું કરીશ? મંજીરા વગાડીસ હે, અત્યારે જ ઉતારવો પડે સામાન. અરે ભાઈ તું વાત સમજે, ઉનાળાના 4 મહિના હું કોઈ દિન છે ને બપોરે બહાર નીકળતો નથી હો તડકામાં, કે તાળો પડી જાવ તો, એટલે હું બપોરે બેઠો બેઠો જો માજા પીઉં. તમને હાંજી આવી જા. એલા દોસ્તાર દોસ્તારને કામ નહી આવે તો કોણ આવશે? તું હાલે ભાઈ પ્લીઝ, તને પગે પડું. પગે પર હાથે પર જ્યાં પડવું અહીંયા પર, હું નહીં આવું એટલે નહીં આવું, ચોખ્ખી વાત. છગનને ફોન કરું. એ હા છગન, એ મારી ઘરે હે ને સામાન આવ્યો છે, એસી આવ્યું, એસી તો તું થોડુંક મને ઉતારો, મદદ કર ને. હા તો આવીશ ને. હા તું મારી ઘરે આવ, તું એસી ઉતારો, મદદ કરીશ ને, તો હું તને એસી ની હવા ખવડાવી, સમજી ગયો? અને હા, જે જે લોકો એ મને એસી ઉતારવાની ના પાડી છે ને, એને તો હું જિંદગી ભર એસી ની હવા નહીં ખવડાવું, સમજી ગયો? તું આવીશ ને, હું તને એસી ની હવા ખવડાવી, સમજો? હા તો આવ જલ્દી. હા હે, ગધનાડા ઘરે એસી આવે છે? કઈ વાંધો નહી, એક કામ કરું, ભલે આજ બપોરે મારે તડકામાં બહાર નીકળવું પડે તો નીકળી જાઉં, પણ આનું એસી ઉપાડીને એના ઘરમાં મૂકી દઈશ ને, પછી તો રોજ બપોરે આપણે તો બકા છે બકા, એના ઘરમાં જઈને દઈ જવાનું, એસી ચાલુ કરીને એસી નવા લાવવાની, અને પછી એને કહેવાનું હું આવ્યો તો ને એસી ઉતારવા. હા એ જ કરવો. હું તને શું કઉ છું, હા બોલ, તારો ઓલો જે ભાઈ બન છે જગન મગન જે બી હોય એને તું ના પાડી દે, ભર બપોરે છે ને એને તારે હેરાન ન કરાય. તારો પાડોશી કોણ છે? હું છું. મિત્ર કરતા એટલે પાડોશી છે ને, તો એક પાડોશી બીજા પાડોશી કામ નહીં આવે, એક કામ કરે એને ના પાડે, હું આવું જાય એસી ઉતારવા. ના ના ના, એને મને હા પાડી, હવે તારે આવવાની જરૂર નથી, તું પાડી રહ્યા રેડી. અરે મારા ભાઈ ના પાડે યાર, હું બેઠો તું બીજાને બોલાવી, તારો દોસ્તાર તારો પાડોશી, હાય લાય પાકો આવીશ ને. અરે હાય હાય, લે મજા પી. ઓહો, ઈકો માં તો તું એસી લઈ આવ્યો, બાકી તો પછી આ કઈ વાંધો નહીં, ક્યાં જામા છે? હા મારે મત, હા લાય લાય, હા રિયો લઈ લે, લઈ લે લઈ લે. આ ઓ ધ્યાન રાખજે. આ પોચાડી તો દીધું પછી. હવે થેન્ક યુ ભાઈ. અરે કઈ વાંધો નહીં, અરે એક પાડોશી બીજા પાડોશી ની મદદ નહીં કરે, પાડોશી હું કામ નહીં. એસી વાળી ઓફિસ માંથી મને કાઢી મૂક્યો છે ને, જ્યારનો નોકરી માંથી, ત્યારનું ગધનું ઘરે પંખા માં એને ધોમ તડકાનો ફાવતું નથી હો, હવે અત્યારે ધોમ તડકાનું મારે એસી ક્યાં ગોતવું હે? મોલ આઈડિયો. તમારે સાઈઝ નો નથી, તમારે કમર માં નહીં આવે, હા નહીં આવે, હા બીજું બપોરે આવું.